આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજકોટ પ્રવાસ પર હતા ત્યારે આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપતા કહ્યું હતું કે આજથી દેશના ત્રીસ રાજ્યોમાં બજરંગ દળ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે રાજકોટ આવવાનો મારો ઉદ્દેશ ટ્રેનિંગ કેમ્પ સંદર્ભનો છે આ ઉપરાંત ગુજરાતમાંથી પકડાયેલા આતંકી સંગઠન સાથે જોડાયેલા ત્રણ જેટલા શ્રીલંકન આતંકવાદીઓને તેમણે જણાવ્યું હતું કે જેમના જેમાંથી પકડાયા ત્રણ કે ચાર જ છે પરંતુ હજુ પણ દેશમાં અનેક આતંકવાદીઓ છુપાયેલા છે કારણ દેશ બીજો અફઘાનિસ્તાન બનવા તરફ જઈ રહ્યો હોવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી રાજકોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે આવા ભારતમાં ત્રીસ રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત ઓગણીસો નેવ્યાસી સરખેજ અમદાવાદમાં મિલેટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા એ આતંકવાદીઓ દેશમાં કેટલા હશે એનો અર્કે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે કહું રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાનનું કારણ છે સામાન્ય રીતે મતદાન થાય ચૂંટણી એટલે ઉત્સવનું વાતાવરણ હોય ઉત્સાહનું હોય આનંદ હોય અને રાતે તમે જાઓ તો ટોળે ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું દેશમાં ફરી રહ્યો છું આ વાતાવરણ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે આંદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદમાં તેતાલીસ થી ડિગ્રી સુધી તાપમાન રહેશે વધુ ગરમી